નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. ખટોદરામાં કસ્ટડિયલ ડેથ કેસમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા. દાંડી ગામ આવેલ સ્કૂલમાં લાગી આગ, ફાયર વિભાગે આગ કાબૂમાં લઈ શાળાને સીલ માર્યા. વિશ્વ રક્તદાન દિવસે વિદ્યાર્થીઓએ રેલી યોજી રક્તદાનનો સંદેશો આપ્યો. પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં સુરત ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો. અમદાવાદ હાવડા એક્સપ્રેસમાંથી 55 લાખની વિદેશી સિગારેટ સાથે એક ઝડપાયો. ભીમ 11 નિમિત્તે જુગાર રમતા મહિલા સહિત 87 જુગારીઓ ઝડપાયા. સમાચારો વિગતે જોઈએ. સુરત પોલીસના ખટોદરા પોલીસ મથકમાં ગઈ તારીખ 29 મે ના રોજ ઘરફોડ ચોરીના કેસમાં ઓમપ્રકાશ પાંડે, જયપ્રકાશ તથા રામગોપાલ અને ખટોદરા પીઆઈ એમપી ખિલેરી, પીએસઆઈ ચૌધરી, ભગુ ભડિયાદર સહિત અન્ય 7 પોલીસ કર્મચારીઓ પોલીસ મથકમાં ઉચકી લાવ્યા હતા. ત્યારબાદ ચોરીના ગુનાની કબૂલાત કરાવવા 3 આરોપીઓને ઢોર માર માર્યો હતો, જે પૈકી ઓમપ્રકાશ પાંડેનું પોલીસના મારથી કસ્ટડી દરમિયાન મોત નિપજતા સુરત પોલીસ કમિશનરે ખટોદરા પોલીસના આરોપી પીઆઈ ખિલેરી, પીએસઆઈ ચૌધરી સહિત 7 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તદુપરાંત કારમેળાના મેનેજર સોનુ યાદવને પણ ખટોદરા પોલીસ ઉચકી લાવી હતી અને પોલીસ મથકમાં માર માર્યો હતો, જે ઓમપ્રકાશ કસ્ટોડિયલ ડેથ કેસમાં તાજનો સાક્ષી છે, જેને પણ આરોપી ડી સ્ટાફના પોલીસ જવાનો સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી, જે પૈકી ડી સ્ટાફના કુલદીપ સોલંકી અને રામપ્રકાશ મહાદિકલની ખટોદરા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ જેલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. છેલ્લા લાંબા સમયથી ઓમપ્રકાશ કસ્ટોડિયલ ડેથ કેસમાં ફરાર પીઆઈ, પીએસઆઈ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ પૈકી પીએસઆઈ ચૌધરી અને એક કોન્સ્ટેબલ હરેશ આજે સુરત ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે, જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારીઓ આરોપી પોલીસ કર્મચારીઓની 24 કલાકની કસ્ટડી દરમિયાન પૂછપરછ આદરી સંભવત આવતીકાલે પોલીસ કસ્ટડી અથવા કોર્ટ કસ્ટડીમાં સોંપે તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે. એક હરફોડના ગુનાના શકદારને માર મારવાનો જે બનાવ બન્યો અને જે બાબતે 1 જૂનના રોજ ખૂનનો ગુનો દાખલ થયેલ, તે ગુનામાં મુખ્ય આરોપી પીએસઆઈ ચિરાગ ચૌધરી અને અનામ લોકરક્ષક હરેશ ચૌધરીની આજ રોજ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરે ધરપકડ કરેલ છે. આ બંને આરોપીઓ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયેલા છે આજરોજ અને એમની કાર્યસર ધરપકડ કરવામાં આવી છે. જ્યારથી આ બનાવ બનેલ છે ત્યારથી એની બરાબર તપાસ કરવામાં આવી રહી છે અને આ તપાસ વ્યવસ્થિત રીતે થાય તે માટે એક સિનિયર પોલીસ ઓફિસર અહીંના ડીસીપી સ્પેશિયલ શ્રી ચિંતન તેરૈયાને આ પર્સનલ ઇન્વેસ્ટિગેશન તરીકે કેસ સોંપવામાં આવેલો. એમની સાથે એક અધિકારી અને ચુનિંદા પોલીસ જવાનોની ટીમ રાખવામાં આવેલી અને આ તપાસ અત્યારે ચાલુ છે. જે આરોપી ધરપકડ થઈ છે એની રિમાન્ડ લઈને હવે આગળની તપાસ કરવામાં આવશે. સુરત શહેરના છેવાડે આવેલા દાંડી ગામની સીમમાં બનાવવામાં આવેલી પ્રેમ ભારતી સાંકેત વિદ્યાલયના એક ક્લાસરૂમમાં અચાનક આગ લાગી હતી. આગ વધુ પ્રસરે એ પહેલા જ ફાયર બ્રિગેડના લશ્કરોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે શાળા શરૂ થાય એ પહેલા આ આગ લાગી હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર વિભાગે શાળા સંચાલકોને બેદરકારી સામે લાલ આંખ કરવા સાથે શાળાને નોટિસ ફટકારીને સીલ મારી દીધું છે. ફાયર બ્રિગેડ પાસેથી મળતી વિગતો અનુસાર દાંડી ગામ ખાતે આવેલી પ્રેમ ભારતી સાંકેત વિદ્યાલય ખાતે આજે શાળા શરૂ થવાના થોડા સમય પહેલા જ એક ક્લાસરૂમમાં અચાનક આગ લાગી હતી.
આગ લાગતાની સાથે શાળામાં હાજર સ્ટાફમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેમણે તુરંત આગ પર કાબૂ લેવા માટે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગના લશ્કરોએ તુરંત ઘટનાસ્થળ પર દોડી જઈ અને આગને કાબૂમાં લીધી હતી. પ્રેમ ભારતી વિદ્યાલય ખાતે આગની ઘટના બની ત્યારે શાળા શરૂ ન હતી, જેના કારણે વિદ્યાર્થીઓ શાળામાં હાજર ન હોવાથી મોટી દુર્ઘટના સર્જતા રહી ગઈ હતી. શાળા સંચાલકોની બેદરકારી અને ફાયર સેફ્ટીના પૂરતી સુવિધા શાળામાં ન હોવાનું ધ્યાન પર આવતા ફાયર વિભાગ દ્વારા પ્રેમ ભારતી સાંકેત હિન્દી વિદ્યાલયને તાત્કાલિક સીલ મારી દેવામાં આવ્યું હતું અને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે શહેરમાં આવેલી ભગવાન મહાવીર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી સ્વરૂપે નીકળેલા વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરીને રક્તદાનનો સંદેશો આપવામાં આવ્યો હતો. ભગવાન મહાવીર કોલેજના 75 વિદ્યાર્થીઓ દ્વારા આજે શહેરના પીપલોદ ખાતે આવેલી SVNIT ખાતેથી રક્તદાન અંગે સમાજમાં જાગૃતતા આવે એ માટે એક રેલી કાઢવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓ SVNIT થી પીપલોદ રાહુલરાજ મોલ સુધી રેલી આકરે લઈ ગયા હતા અને ત્યાં તેમણે એક રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. સ્થાનિક લોકો ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આ લોક જાગૃતિના પ્રયાસને સંસ્થા દ્વારા તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા પણ બિરદાવવામાં આવ્યો હતો. હું ચેતા દેસાઈ, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ઓફ ભગવાન મહાવીર કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, BBA ડિપાર્ટમેન્ટ. આજે 14 જૂન બ્લડ ડોનર ડે, વર્લ્ડ બ્લડ ડોનર ડે સેલિબ્રેટ કરવાનો હોય છે. એમાં અમે અને અમારા ફેકલ્ટી અને અમારા સ્ટુડન્ટોએ એક ઇનિશિયેટિવ લીધું છે, જેમાં જે પણ બ્લડ ડોનેટ કર્યું છે, જે લોકો બ્લડ ડોનર્સ છે, એ લોકોને એક થેન્ક યુનો મેસેજ આપવા માટે આ રેલી કાઢવામાં આવી છે. અને બીજું વસ્તુ એ કે બધા જેટલા લોકો નથી કરતા ડોનેટ, તે લોકોને એક પ્રોત્સાહિત કરવા માટે કે ભાઈ તમે પણ ડોનેટ કરો તો તમારે એક બ્લડ ડોનરથી 3-4 જણાને ફાયદો થઈ શકે એવું હોય છે. આ વસ્તુને પ્રોત્સાહિત કરવા માટે અને અવેરનેસ લાવવા માટે આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં અમારે કોલેજના ઘણા બધા છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને આ રેલી SVNIT સર્કલથી કારગિલ ચોક સુધી લેવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં દર 2 સેકન્ડે એક વ્યક્તિને રક્તની જરૂર પડે છે, ખાસ કરીને અકસ્માત સમયે અથવા તો ઓપરેશન સમયે કે પછી મહિલાઓને પ્રસૂતિ વખતે વધારે રક્તસ્રાવ થવાથી આવા દર્દીઓને લોહી ચૂકવવું પડે છે, જેનાથી તેમને નવું જીવન મળે છે. માનવતાના આ મહાન કાર્યમાં સુરત શહેરના 2 રક્તદાતાઓએ 100થી વધુ વખત રક્તદાન કરીને માનવ સેવાની મહેક પ્રસરાવી છે. સુરત શહેરમાં ફૂડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે યુરો ઇન્ડિયા ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ. આ કંપનીના CEO અને સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના માનદ મંત્રી ડોક્ટર મુકેશ નાવડિયાએ વર્ષ 1986થી લઈને વર્ષ 2016 સુધીના સમયગાળામાં, એટલે કે અંદાજે 30 વર્ષમાં 102 વખત રક્તદાન કર્યું છે. ડોક્ટર નાવડિયાએ 12/6/1986 રોજ પ્રથમ વખત સુરત રક્તદાન કેન્દ્ર ખાતે રક્તદાન કર્યું હતું. ત્યારબાદ સુરત રક્તદાન કેન્દ્ર દ્વારા અથવા તો સેવાભાવી સંસ્થાઓ દ્વારા આયોજિત રક્તદાન શિબિરોમાં રક્તદાન કર્યું હતું. વરાછા રોડ મિનિ હીરા બજાર ખાતે શરૂ થયેલા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર માટે તેમણે કુલ 82 વખત રક્તદાન કરીને આ અનેરી સિદ્ધિ મેળવી છે. નમસ્કાર, હું ડોક્ટર મુકેશ નાવડિયા, CEO યુરો ઇન્ડિયા ફેસ ફૂડ લિમિટેડ, મંત્રી શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેવડે મંડળ. આજના વિશ્વ રક્તદાન દિવસે હું આપ સૌને સંદેશો પાઠવવા માટે ઉપસ્થિત થયો છું. મને મારા જીવનકાળ દરમિયાન 101 વખત રક્તદાન કરવા માટેનો સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તેનો મને ગૌરવ છે. રક્તદાન કરવાથી શું ફાયદા થઈ શકે તે નાનકડી વાત આપને કરવા હું આવ્યો છું. સૌપ્રથમ તો રક્તદાન કરવા માટે
આપણે કોઈ આર્થિક નુકસાન થતું નથી. બીજું, રક્તદાન એવું મુક્તદાન છે કે તમારું રક્ત કોનો જીવ બચાવશે અથવા કોનું આરોગ્ય બચશે એ તમને ખબર પડવાની નથી. ત્રીજું, રક્તદાન કરવાથી તમારા શરીરનું આરોગ્ય સચવાય છે. ચોથું, તમે રક્તદાન કરો એટલે તમારા તમામ પ્રકારના લોહીના રિપોર્ટ જે તે બ્લડ બેંકની અંદર મફત થઈ જાય છે. અને સૌથી અગત્યનું એ કે જો તમે રક્તદાન કરશો તો શરીરમાં નવું રક્ત બનશે. આ તબક્કે હું તમામ રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપ સૌને રક્તદાન કરવા માટે પ્રેરિત કરું છું અને આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે તેવી અપેક્ષા સહ વંદે માતરમ, ભારત માતા કી જય. પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજ ખાતે કોઈ દર્દીના સગા દ્વારા જુનિયર ડોક્ટરને માર મારવાની ઘટનાના વિરોધમાં સુરત શહેરના આઈએમએ ડોક્ટર દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધવામાં આવ્યો હતો. શહેરની સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલમાં પણ ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી બ્લેક ડે ઉજવણી કરી વિરોધ નોંધાવ્યો હતો. આઈએએમએ પ્રમુખ સહિત સભ્યોએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળના ડોક્ટર ઉપર જીવલેણ હુમલાની જે ઘટના બની છે તેના વિરોધમાં દેશભરમાં આઈએએમએ દ્વારા બ્લેક ડે મનાવી રહ્યું છે, જેમાં સુરતના ઘણા ડોક્ટરો જોડાયા હતા, તેમજ મેડિકલ કોલેજ અને જુનિયર ડોક્ટર નેટવર્ક પણ જોડાયું હતું. સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, તેમજ ડોક્ટરો દ્વારા આ ઘટનાને વખોડી કાઢી હુમલાખોરો વિરુદ્ધમાં સખતમાં સખત સજા અને કડક પગલાં ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે ડોક્ટરોએ આખો દિવસ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો, જો કે ઇમરજન્સી તેમજ રૂટીન સેવાઓ અને કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું. વર્લ્ડ મેડિકલ એસોસિએશન દ્વારા પણ આ માંગણીને સમર્થન મળ્યું છે. આજે શુક્રવારે ભારતભરમાં ડોક્ટરોએ કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. આઈએએમ સુરત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી એસોસિએશન ન્યૂ માંગણીઓની જાણકારી આપી હતી, જેમાં જુનિયર ડોક્ટર પણ આ વિરોધમાં જોડાયા હતા. સુરત ડીઆરઆઈ તથા કસ્ટમ વિભાગની ટીમે રેલવે માર્ગે સ્મગલિંગના ઈરાદે રૂપિયા 55 લાખની કિંમતના વિદેશી બ્રાન્ડની સિગારેટના જથ્થા સાથે સુરતવાસી શખ્સને સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો છે. મિસ ડિક્લેરેશન કરીને સ્મગલિંગના હેતુથી પશ્ચિમ બંગાળના હાવડાથી લાવવામાં આવેલા વિદેશી બ્રાન્ડના સિગારેટનો જથ્થો જપ્ત કરી ડીઆરઆઈએ સુરતના યુવાનની વિરુદ્ધ કસ્ટમ એક્ટના ભંગ બદલ અટક કરીને વધુ પૂછપરછ કરી હતી. સુરત ડીઆરઆઈ તથા કસ્ટમ વિભાગને બાતમી મળી હતી કે અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેન નંબર 12834માં હાવડાથી વિદેશી બ્રાન્ડના સિગારેટનો મોટો જથ્થો આવનાર છે, જેથી અધિકારીઓએ સુરત રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી અને અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી શંકાસ્પદ કાર્ટૂનના જથ્થા સાથે ઉતરેલા સુરતવાસી યુવાનની તલાશી લીધી હતી. તેની પાસે વિદેશી બ્રાન્ડ ગુંડામ ગરમ સિગારેટનો જથ્થો મળ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 55 લાખ થાય છે. હાવડા રેલવે સ્ટેશનથી આ જથ્થો ટ્રેનમાં ચડાવાયો હતો અને મેનફેસ્ટના ખોટા નામે સુરત લાવવામાં આવ્યો હોવાનું પ્રારંભિક તપાસમાં ખુલ્યું છે. યુવાનની અટક કરીને સિગારેટનો જથ્થો કોને આપવાનો હતો તેની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ લિક્વિડ ગોલ્ડનું શારજહાની ફ્લાઇટમાં સ્મગલિંગના 4 કિસ્સા નોંધાઈ ગયા છે. હવે ઇમ્પોર્ટેડ સિગારેટનો કેસ બન્યો છે. ભીમ 11 નિમિત્તે વરાછા, કાપોદ્રા, સરથાણા, કતારગામ ચોક અને અમરોલીમાં જુગાર રમતા મહિલા સહિત 87 જુગારીઓને સ્થાનિક પોલીસે ઝડપી પાડી રોકડા રૂપિયા 4,06,000 કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ભીમ 11 નિમિત્તે સૌરાષ્ટ્રવાસીઓમાં જુગાર રમવાનું ચલણ મોટા પાયે છે. આથી બુધવારે મધરાત બાદ સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી, જે ગુરુવારની મોડી રાત સુધી ચાલી હતી. તે અંતર્ગત વરાછા પોલીસે અંબિકાનગર સોસાયટીના એક ઘરમાંથી 6 જુગારીઓને રોકડા રૂપિયા 61,000, વિહળનગર સોસાયટી પાસેથી 8 જુગારીઓને રોકડા રૂપિયા 15,000, મિની બજાર રાજંસ હાઇટ્સની ઓફિસમાંથી 5 જુગારીઓને રોકડા રૂપિયા 72,000, ફુદીનાવાડી અશ્વિની કુમાર રોડના એક ઘરમાંથી 5 જુગારીઓને રોકડા રૂપિયા 89,000,
વર્ષા સોસાયટીના એક મકાનના તાબા ઉપરથી નવ જુગારીઓને રોકડા રૂપિયા 17,000 તેમજ વિરાટ પેલેસના તાબા ઉપરથી 8 જુગારીઓને રોકડા રૂપિયા 12,000 સાથે ઝડપી લીધા હતા. કાપોદ્રા પોલીસે ગાયત્રી સોસાયટીના એક મકાન સામે જુગાર રમતા 8 જુગારીઓને રોકડા રૂપિયા 22,000, સરથાણા પોલીસે યોગી ચોક બાલાજી બંગલોસના એક બંગલામાં જુગાર રમતા 7 જુગારીઓને રોકડા રૂપિયા 20,000, કતારગામ પોલીસે જેરામ મોરાની વાડી સ્થિત એક કારખાનામાં પાર્કિંગમાં જુગાર રમતા 4 જુગારીઓને રોકડા રૂપિયા 11,000, વિજયનગર સોસાયટીના એક ઘરમાં જુગાર રમતા 13 જુગારીઓને રોકડા રૂપિયા 29,000, ચોક બજાર સ્થિત પોલીસે મોટીવેટ નાયકાવાડ ખાતે ખુલ્લામાં જુગાર રમતી એક મહિલા સહિત 5 જુગારીઓને રોકડા રૂપિયા 20,000 તેમજ અમરોલી પોલીસે મોટા વરાછા ખાતે ગેરેજમાં જુગાર રમતા 6 જુગારીઓને રોકડા રૂપિયા 33,000 સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આમ પોલીસે કુલ 12 સ્થળે એક મહિલા સહિત 87 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડી રોકડા રૂપિયા 4,06,000 કબજે કર્યા હતા. પાલનપુર ભેસાણ ખાતેની જમીન અન્યને વેચ્યા બાદ તે જમીન પર કબજો જમાવવા એક ભરવાડને ખોટા સાટા ખત બનાવી આવતા ઉપરાંત ખોટા દસ્તાવેજી કાગળો બનાવીને જમીનનો કબજો મેળવવાની કોશિશ કરનાર ટોળકી સામે 18 પોલીસને ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધ્યો હતો. સાથે પોલીસે 2 મહિલા સહિત 4ની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર સુરત લંબી હનુમાન રોડ ત્રિકમનગર ખાતે રહેતા હરિકૃષ્ણ રમેશભાઈ સાકરિયા ખેતીકામ કરે છે. જેઓના પિતાએ ગત વર્ષ 2010માં પાલનપુર ભેસાણ ખાતેના ફાઇનલ પ્લોટ નંબર 113ની જમીન ભાવનાબેન ચંપકભાઈ પટેલ, મંજુબેન ઠાકોરભાઈ પટેલ, નૈનાબેન રમેશભાઈ પટેલ અને શૈલેષભાઈ પટેલનાઓ પાસેથી નોટોરાઇઝ સાટા ખતથી રૂપિયા 21 લાખમાં ખરીદી હતી. બાદમાં આ ટોળકીઓએ તે જમીન પર નજર બગાડીને જમીન બચાવવા કાવતરું કર્યું હતું, જેમાં ટોળકીઓએ તેમના મળતિયા વેલાભાઈ જીવણભાઈ ભરવાડને કબજા વગરનો સાટાખત કરી આપ્યો હતો. તેમજ ઠાકોરભાઈ પરેશભાઈ પટેલ અને સાજીદ હસન પટેલને પણ સાટાખત કરી આપ્યો હતો. બોગસ તથા બનાવટી લખાણોના આધારે જમીનમાં ગુચમાં નાખવાનો પ્રયાસ કર્યો હતો. સાથે આ ટોળકીઓ દ્વારા હરેકૃષ્ણ અને તેના પિતાની જમીન પચાવવા ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરવામાં આવ્યા હતા, જેના કારણે હરિકૃષ્ણ દ્વારા 18 પોલીસને છેતરપિંડીને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે શૈલેષ પટેલ, મંજુબેન પટેલ, ભાવનાબેન પટેલ, પરેશભાઈ પટેલની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આરોપીઓને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનાવાયેલા 18 કેબલ સ્ટેડ બ્રિજ પરથી 4.4 લાખની લાઇટો ચોરી થઈ ગઈ છે. કેબલ સ્ટેડ બ્રિજ પર લાઇટો બંધ થતાં પોલીસને ફરિયાદ મળી અને તપાસ માટે ગઈ ત્યારે ચોરી થયાની ખબર પડી હતી. 18 પોલીસના આસિસ્ટન્ટ એન્જિનિયર શૈલેષ દયારામ પર્વતિયાએ ફરિયાદ આપતા પોલીસને ચોરીનો ગુનો નોંધ્યો છે. પાલિકાએ 28 મેના રોજ અરજી આપી હતી. પોલીસ ફરિયાદમાં પોલીસના સ્ટાફે જણાવ્યું કે 25 મેના રોજ લાઇટો બંધ હતી, જે બાબતે ઉપરી અધિકારીને ફરિયાદ મળતા 27 મીએ ચેકિંગ માટે જતા કેબલ સ્ટેટ બ્રિજ ઉપરથી 108 વોટના 47 નંગ, 162 વોટની 4 નંગ લાઇટો, 2 લાઇટ કંટ્રોલર, લોખંડનો કેજ અને વાયર મળીને 4.4 લાખની ચોરી કરી ગયા હોવાની જાણ થઈ હતી. આ બાબતે પાલિકાએ 18 પોલીસમાં તારીખ 28 મેના રોજ અરજી આપી હતી. અરજીના આધારે પોલીસે 15 દિવસ બાદ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાલિકા દ્વારા બ્રિજ પર સાંજે 7 થી રાત્રિના 12 વાગ્યા સુધી લાઇટો ચાલુ રાખે છે, ત્યાર પછી લાઇટો બંધ કરી દે છે. જે રીતે લાઇટોની ચોરી કરવામાં આવી છે, કોઈ અનુભવીએ જ આ ચોરીને અંજામ આપ્યો હોય તેવી શંકા પોલીસને લાગી રહી છે. બાકી સામાન્ય વ્યક્તિ આ લાઇટ ચોરી કરી શકે તેમ નથી. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. વાયુ વાવાઝોડાની વિસ્થાપિત થયેલા 3 લાખ લોકોને કેશ ડોલ ચૂકવવા રાજ્ય સરકારની જાહેરાત. મેડિકલ શાખામાં પ્રવેશ માટે ગુજરાતમાં જન્મેલા લોકોને ડોમિસાઇલ સર્ટીની જરૂર નહીં પડે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ. વાયુ વાવાઝોડાએ ભેજ શોષી લેતા ચોમાસું 25 દિવસ મોડું બેસશે. જમ્મુ કાશ્મીરમાં સૈન્યએ વધુ 2 આતંકવાદીઓને ઠાર માર્યા. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. Thank you.
વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે જોઈએ. અરબી સમુદ્રમાં ઉભા થયેલા ભયંકર વાયુ વાવાઝોડાએ દિશા બદલાવતા ગુજરાતના સૌરાષ્ટ્ર દરિયા કિનારા પર આવનારી સંભવિત આફત ટળી ગઈ છે. છેલ્લા 3 દિવસથી રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારે અગમચેતીના પગલાં લઈ અને સમગ્ર વહીવટીતંત્રને કામે લગાવ્યું હતું, તેમજ જાનમાલની નુકસાની ન થાય તે માટે 3 લાખ લોકોને સ્થળાંતર કરીને તેમને અલગ અલગ સલામત સ્થળો પર રાખવામાં આવ્યા હતા. વાવાઝોડું ફંટાઈ ગયું હોવાથી આજે સવારે મુખ્યમંત્રીએ સમગ્ર ઘટનાનો અભ્યાસ કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધી હતી અને વિસ્થાપિત થયેલા પરિવારના સભ્યોને કેશડોલ ચૂકવવા અંગે જાહેરાત કરી હતી. સાથોસાથ તેમણે એવું પણ જણાવ્યું કે આફતના આ સમયમાં વહીવટીતંત્રએ સંકલન કરીને એનડીઆરએફની ટીમો, આર્મી, એસઆરપી જવાનો વગેરેની કાર્યવાહી સહિતની તમામ બાબતોને આવરી લઈને એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં પણ આવા સંજોગો ઊભા થાય તો તંત્રએ ક્યાં પગલાં ભરવા તેની વિગતો મળી શકે અને તેના આધારે પૂર્વ તૈયારી પણ થઈ શકે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને જણાવ્યું કે છેલ્લા 3 દિવસોમાં જે 3 લાખ લોકો વિસ્થાપિત થયા છે તેમને વ્યક્તિ દીઠ પ્રતિ દિવસના રૂપિયા 60 પ્રમાણે અને બાળકોને પ્રતિ દિવસના રૂપિયા 45 પ્રમાણે કેશડોલ ચૂકવવામાં આવશે, તેમજ આગામી 3 દિવસમાં જ આ રકમ અસરગ્રસ્તોને ચૂકવી દેવામાં આવશે. આજે સાંજ સુધીમાં મોટાભાગના તમામ રૂટ પર એસટી બસોને દોડતી કરી દેવામાં આવશે. હાલમાં સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. હજુ 1-2 દિવસ સુધી આ વાવાઝોડાની અસર રહેવાની હોવાથી એનડીઆરએફની સહિતની તમામ ટીમોને પરત બોલાવાશે નહીં. સૌરાષ્ટ્રના દરિયા કિનારે હજુ પણ હાઈ ટાઈડની અસ્થિતિ છે અને કિનારાના વિસ્તારોમાં તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. માર્કેટિંગ યાર્ડમાં વરસાદને કારણે અનાજ કઠોળનો જથ્થો સલામત રહે તે માટે ખેતીવાડી વિભાગ અને પુરવઠા વિભાગે યોગ્ય સંકલન કરી આયોજન કર્યું હોવાથી નુકસાની ટાળી શકાય છે. વાયુનું સંકટ ટળ્યું છતાં સૌરાષ્ટ્રના પોર્ટ શરૂ નહીં કરવા સીએમએ જણાવ્યું છે. દરિયામાં યોગ્ય વાતાવરણ ન હોવાથી સરકારે આ નિર્ણય લીધા છે. આગામી સમયમાં રિવ્યુ બેઠક બાદ કોઈ યોગ્ય નિર્ણય લેવાશે. સીએમ રૂપાણી આજે સવારે કંટ્રોલ રૂમમાં પરિસ્થિતિનો ફાઇનલ રિવ્યુ કર્યો. આપણે આફતમાંથી મુક્ત થયા છીએ. વાયુ સંપૂર્ણપણે પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે, જે અધિકારી અને મંત્રીઓએ બપોર પછી પરત બોલાવીએ છીએ. વિસ્થાપિત કરાયેલા 3 લાખ લોકોને પરત તેમના ઘરે મોકલશે. 2000 ગામમાંથી 144 ગામને બાદ કરાતા તમામ ગામોના વીજ પુરવઠો નોર્મલ છે. રોડ રસ્તામાં જ્યાં સમસ્યા હતી તે નોર્મલ થઈ ગયું છે. સાંજ સુધીમાં એસટીમાં નોર્મલ થઈ જશે. મેડિકલ ક્ષેત્રે અભ્યાસ માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક મહત્વની જાહેરાત કરી છે, જેમાં નીટ પરીક્ષા આપ્યા બાદ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાની જરૂરિયાત પડતી હતી, જેમાંથી ગુજરાતમાં જન્મેલા વિદ્યાર્થીઓ અને ધોરણ 10-12માં ધોરણનો અભ્યાસ જો ગુજરાતમાં કર્યો હોય તો તેમને ડોમિસાઇલ સર્ટિફિકેટમાંથી મુક્તિ આપી હતી. જ્યારે જેમના માતા પિતાનો જન્મ ગુજરાત બહાર થયો છે અને તેઓ ગુજરાતમાં રહે છે તેવા વિદ્યાર્થીઓએ ડોમિસાઇલ આપવું પડે છે. મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને નેચરોપેથીમાં પ્રવેશ માટે ડોમિસાઇલ મેળવવું નહીં પડે, પરંતુ જેમનો જન્મ ગુજરાત બહાર થયો હોય તેમને ડોમિસાઇલ પુરવાર કરવું પડશે, તે માટે સર્ટિફિકેટ લેવું પડશે. આ વર્ષે પ્રવેશ માટે 10,000 પૈકી 8,000 વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે અને સર્ટિફિકેટમાંથી મુક્તિ મળશે. કેન્દ્ર સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીને 150 સીટની મેડિકલ કોલેજ મંજૂર કરી હતી. નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત બોર્ડમાં કેન્દ્ર શાસિત પ્રદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી અને તેમને મેડિકલમાં આપણે પ્રવેશ આપતા હતા, પરંતુ કેન્દ્ર સરકારે મેડિકલ કોલેજ ફાળવતા અમે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રાશાસક પ્રફુલ્લ પટેલને વિનંતી કરી છે કે તેમણે મેડિકલ કોલેજમાં ગુજરાત માટે સેલવાસમાં 10 સીટોનો ક્વોટા રિઝર્વ રાખ્યો છે. વાયુ વાવાઝોડાની દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે અસર થઈ છે. વાવાઝોડાને લઈને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તાલાળા અને સુત્રાપાડામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તેમજ વેરાવળમાં 2, કોડીનારમાં 2, ઉનામાં 1 અને ગીર ગઢડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તેમજ રાજકોટમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે સોમનાથ મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. આ તરફ તાતીવેલા ગામે વાયુ વાવાઝોડા બાદ આવેલા ભારે પવનના કારણે નાગરવેલના બગીચાઓ જમીનદોસ્ત થયા હતા, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ તરફ રાજકોટમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. ભારે પવનના કારણે વેરાવળમાં જૂનાગઢ હાઈવે પર તાલાળા ચોકડી પાસે આવેલા
શોરૂમના છાપરા અને દિવાલો પડી ગઈ હતી, જ્યારે બીજી તરફ વેરાવળમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વાયુ વાવાઝોડાના પગલે વેરાવળ તાલાળા હાઈવે નદીમાં ફેરવાતા વાહન વ્યવહારને અસર થઈ રહી છે। ત્યાં ગોઠણ જેટલા પાણી ભરાઈ ગયા છે। તંત્ર આ પાણીનો નિકાલ કરવા માટે તૈયારી કરી રહ્યું છે। વેરાવળ તાલાળા સૂત્રાપાડા અને કોળીના તાલુકામાં અવિરત ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઠેર ઠેર માર્ગો અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર પણ વાવાઝોડાની અસર વર્તાઈ હતી। અહીં ડુંગર પર સ્થિત અંબાજી મંદિર પાસે હેલીપેડ પાસે દુકાનોના છાપરા ઉડ્યા હતા। ગિરનાર પર્વત ઉપર ભારે પવન સાથે ધોધમાર વરસાદથી દુકાનોનો માલ સામાન ઉડી ગયો અને પગથિયા પર પાણી વહેતા થઈ ગયા હતા। રાજકોટમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો। શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। 10 મિનિટ ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા, તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદ વરસ્યો છે। ગોંડલમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે, ત્યારે સંભવિત વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, પણ સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે, જેની અસર રાજકોટ જિલ્લાના ગોંડલ તથા આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી હતી। ગઈકાલ દિવસ દરમિયાન હળવા ઝાપટા તેમજ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, ત્યારે આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। બાદમાં થોડા સમય માટે ભારે પવન સાથે વરસાદ પડતાની શરૂઆત થઈ હતી અને વરસાદની આગાહીના પગલે તમામ શાળા કોલેજમાં તંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદ બાદ શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। એક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી। ગીર સોમનાથમાં આખી રાત વરસાદ પડ્યો હતો। ખેડૂતોએ મગફળીના પાકનું આગોતરું વાવેતર કર્યું છે, તેમને જીવનદાન મળ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। દીવમાં તમામ સિગ્નલ હટાવી લેવામાં આવ્યા છે, જ્યારે વેરાવળમાં હજુ 9 નંબરનું સિગ્નલ હટાવી 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે। કરોડોના ખર્ચે બનાવેલા સાયક્લોન સેન્ટરમાં ઘૂસ્યું હતું। પાણીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ઉના ખજુદરા ગામે આવેલા સાયક્લોન સેન્ટર ખુદ પાણીમાં લોકોને બચાવવા માટે કરોડોના ખર્ચે બનાવાયું હતું। છેલ્લા 3 દિવસથી જેનો સૌરાષ્ટ્રમાં હાવ, ડર અને ભય હતો, તે વાયુ વાવાઝોડું હવે વેરાવળથી દ્વારકા સુધીની દરિયાઈ પટ્ટીમાં ક્યાંય પણ લેન્ડફોલ થશે નહીં, એટલે કે હવે વાવાઝોડું આવવાની અથવા તો ત્રાટકવાની સંભાવના નહિવત થઈ ગઈ હોવાનું હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું। હવામાન વિભાગ કહે છે કે વાયુએ આખા દેશનું ભેષ શોષી લીધો છે, જેના કારણે હવે નવી સિસ્ટમ જ્યારે બનશે ત્યારે ત્યારબાદ નેતૃત્વના ચોમાસાની શરૂઆત થશે। આ માટે 10, 15 અથવા 20 દિવસે કે વધુમાં વધુ 1 મહિનો રાહ જોવી પડશે, તો પણ નવાય નહીં। એટલે કે વાયુ વાવાઝોડું તો ત્રાટક્યું નહીં, પરંતુ ચોમાસામાં માટેના જે ઉજળા સંજોગો ઉપસ્થિત થયા હતા તેના પર પાણી ઢોળ કરી દીધું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનોના કારણે પોરબંદરથી 200 કિલોમીટર દૂર વાવાઝોડું સ્થિત થઈ ગયું હતું, ધીમે ધીમે ઓમાન તરફ પાછું ઠેલાવા લાગ્યું છે। દરિયામાં વાવાઝોડું જ્યારે 600 કિલોમીટર દૂર હતું ત્યારે તેનો વ્યાપ ડાયામીટર 600 કિલોમીટરથી વધુ હતો અને તે ઘટીને માત્ર 200 કિલોમીટર થઈ ગયો છે। જમ્મુ કાશ્મીરમાં સેનાનું આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન સતત ચાલુ છે। તે દરમિયાન શુક્રવારે પુલવામામાં સેનાએ હિઝબુલ મુજાહિદીન ડેપ્યુટી ચીફ સૈફુલ્લાએ પણ ઘેરી લીધો છે। તે ઉપરાંત અન્ય 2 આતંકીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે। સેના દ્વારા ઠાર કરવામાં આવેલા આતંકીઓએ લશ્કર એ તોયબાના હતા। બંને આતંકીઓની ઓળખ ઇરફાન અહમદ અને તસાફુકીર શાહ તરીકે થઈ છે। શુક્રવાર સવારથી જ આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું। બંને તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો હતો। આ એન્કાઉન્ટર પુલવામામાં બોબરાદીન વિસ્તારમાં શરૂ થયું છે। અહીં ઇનપુટ દ્વારા માહિતી મળ્યા પછી સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। મંગળવારે સોપોરમાં પણ 1 આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો। હવે સમાચારના અંતે નજર નાખીએ મુખ્ય સમાચાર પર। ખટોદરામાં કસ્ટડિયલ ડેથ કેસમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા। દાંડી ગામે આવેલા સ્કૂલમાં લાગી આગ, ફાયર વિભાગે આગ કાબૂમાં લઈ શાળાને સીલ માર્યા। વિશ્વ રક્તદાન દિવસે વિદ્યાર્થીઓએ રેલી યોજી રક્તદાનનો સંદેશો આપ્યો।
પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં સુરતમાં ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો. અમદાવાદ હાવડા એક્સપ્રેસમાંથી 55 લાખની વિદેશી સિગારેટ સાથે એક ઝડપાયો. ભીમ 11 નિમિત્તે જુગાર રમતા મહિલા સહિત 87 જુગારીઓ ઝડપાયા. રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.